મુખ્યમંત્રી ખુદ જુઓ આપ કે જે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ છે અને તેઓ ખુદ આ રથને ખેંચીને મંદિરના પ્રાંગણમાં મંદિરના ગેટ સુધી લાવશે. ભગવાન કૃષ્ણનો સૌથી પહેલો રથ નંદી ઘોષ ગરુડ ધ્વજ જેનું કરે છે રક્ષણ અને આ નંદી ઘોષ એટલે કે ધર્મના ઘોષ સાથે ભગવાન નીકળ્યા છે મંદિરની બહાર. નિજ મંદિરની બહાર તો આવી ગયા, રથમાં સ્થાપિત થઈ ગયા. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરાવી અને હવે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. કારણ પહિંદ વિધિ થઈ અને ખુદ મુખ્યમંત્રી ખલાસી બંધુઓની સાથે ન માત્ર મુખ્યમંત્રી પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજ રથના દોરડા ખેંચીને રથને મંદિરના ગેટ સુધી લાવ્યા છે. ગજરાજ તો બહાર ઉભા જ છે જે આ રથયાત્રાની આગેવાની કરશે. ખલાસી બંધુઓનો ઉત્સાહ જુઓ, વર્ષમાં એક વાર જ્યારે ભગવાનનો આ રથ તેમને ખેંચવા મળે છે અને એ માટે જે તાલાવેલી છે, જે ઉત્સાહ છે, કેવો ઉત્સાહ અહીં હૈયે હૈયો દળાય તેવી ભીડ દેખાઈ રહી છે. જાણે મંદિરની આસપાસની ગલીઓમાં માનવ મહેરામણ ઉભરાયું હોય. અહીં સૌ કોઈ માત્ર ભગવાનની એક ઝલક નિહાળવા માટે આવ્યું છે. આત્મીયતા જુઓ, પોતાના ભગવાનના સ્વાગત માટે તેના ઓવારણા લેવા માટે ભક્તો ઉમટી પડ્યા છે અને રથ ખેંચીને અહોભાગ્ય સદભાગ્યનું અનુભવ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણનો રથ જે તો આગળ ગયો, હવે સુભદ્રાજીના રથને પણ ખેંચવામાં આવશે અને તેમને પણ મંદિરના ગેટ સુધી લઈ જવામાં આવશે. ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ આવશે. પુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રામાં એક જે તફાવત રહ્યો છે એ રથોના ક્રમમાં રહ્યો છે. કારણ કે પુરીમાં સૌથી પહેલા મોટા ભાઈ વીર બલભદ્રનો રથ હોય છે અને ત્યારબાદ બહેન સુભદ્રાનો અને સૌથી છેલ્લે જગતના નાથ જાય છે. પણ કર્ણાવતી એટલે કે આપણા અમદાવાદ નગરની આ ઐતિહાસિક રથયાત્રા જેમાં આ ક્રમ થોડો ઉલટો હોય છે, જેમાં સૌથી પહેલા નટવર નાગર નીકળે છે શ્યામ સુંદરની આ અદ્ભુત અલૌકિક મૂર્ત અને જગતના નાથની તેમાં દેખાતી છબી, જેને નિહાળવા માટે ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફૂલ અર્પણ કરીને પોતાનો ભાવ અર્પણ કરે છે ભક્તો અને તેમની એક ઝલક નિહાળીને અહોભાવિત થઈ જાય છે. ભગવાન કૃષ્ણનો રથ તો મંદિરની બહાર આવ્યો, હવે બહેન સુભદ્રાના રથને પણ ખેંચીને બહાર લાવવામાં આવશે. ત્યારબાદ ભાઈ બલભદ્રનો રથ જે બહાર આવશે. આ રથયાત્રા જેમાં ટેબલો, ઝાંખીઓ, ભજન મંડળીઓ, કરતબબાજો આ સૌ કોઈ જોડાય છે અને પોતપોતાની કલા દર્શાવીને ભગવાન જગન્નાથ પ્રત્યેની પોતાની ભક્તિ બતાવે છે. મંદિરમાં સવારથી પ્રાંગણમાં જ આ દ્રશ્યો આપણે જોયા છીએ અને અત્યારે પણ એ જ ભીડ, એ જ ભક્તિનો રંગ અહીં જોવા મળી રહ્યો છે. અહીં હવામાં જ દ્વારકાધીશ રાજાધિરાજ દ્વારકાધીશની જે ભક્તિ છે તે ઓગળી ગઈ છે. તમે જો ત્યાં શ્વાસ લો તો પણ તમારા અંતરમનમાંથી અવાજ આવે કે મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ, માખણ ચોરા નાદ ગુંજી ઉઠ્યા છે ચારે ખોર. એ જ ઉત્સાહ જે ભક્તોમાં છે તમને મુખ્યમંત્રીના ચહેરા પર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરા પર પણ જોવા મળશે. જ્યારે તેમણે આ ભગવાન કૃષ્ણનો રથ ખેંચ્યો, પહિંદ વિધિ કરી, હવે ત્યારબાદ સુભદ્રાજીના રથનો વારો અને સુભદ્રાજીને પણ જે રથ છે તેને ખેંચીને મંદિરના ગેટ સુધી લઈ જવામાં આવી રહ્યો છે. આ ખુલ્લા રથમાં બિરાજમાન જે વિગ્રહ છે આ વિગ્રહના દર્શન કરીને જ લોકો સદભાગ્ય પ્રાપ્ત થયાની અનુભૂતિ કરે છે. જે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ભક્તિનો આવો સાગર જ્યારે હિલોડે ચડ્યો હોય અને લોકોની સુવિધા જાળવીને તેમના ભક્તિભાવને યથાવત રાખીને તેમને કોઈ પણ પ્રકારની ભાવના હત ના થાય તે પ્રકારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને જ્યારે પોલીસ આ રથયાત્રામાં આગળ વધતી હોય છે તો પોલીસના મનમાં પણ એક ભક્તિભાવ જાગી જાય છે. એ વાતમાં કોઈ બે મત હોય જ ન શકે જ્યારે આવો માહોલ સર્જાયો હોય. અને રથયાત્રા એ તો કોમી એખલાસનું એક ઉત્તમ સર્વોત્તમ ઉદાહરણ રહ્યું છે. આટલા વર્ષોથી 147 વર્ષ કેટલાય અવરોધો આવ્યા પણ એ અવરોધો પાર થયા કારણ કે કોમી સૌહાર્દ સર્જાયું અને એનું જ આ પરિણામ છે કે આજે રંગે ચંગે અવનવા રંગે આ રથયાત્રા નીકળે છે.